ચલો મિત્રો, ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર એમાં સૌથી 13.2 અને ચોથો દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો જુઓ છઠ્ઠો દાખલો શું કહે છે. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળા માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. આ માહિતીનો બોલક શોધો. તો મિત્રો, બોલક કઈ રીતે શોધવાનો? જે મોટામાં મોટી એટલે જે મહત્તમ આવૃત્તિ હોય એ શું કહેવાય? F1. એ વિશે શું કહેવાય? F1. એની પર F0, નીચે F2. તો લખીશું કે અહીં મહત્તમ આવૃત્તિ 20 છે માટે બોલકીય બળ બરાબર શું આવે? તો બોલકીય બળ કયો કહેવાય? તો જે મહત્તમ આવૃત્તિ છે એને સામે જે વર્ગ હોય એ શું કહેવાય? બોલકીય બળ કહેવાય. એટલે બોલકીય બળ આવે 40 થી 50. ઝેડ બરાબર લખીશું L+ F1 - F0, 2F1 - F0 -F2 ગુણ્યા H. તો જો Z બરાબર કેટલા? L બરાબર શું? બોલકની અધસીમા એટલે L બરાબર 40, F1 20, F0 12, F2 11, H બરાબર તો ડિફરન્સ કેટલા કેટલા છે? 10 10 નો એટલે H બરાબર 10 છે. તો હવે કિંમત મૂકીશું. ચાલો બોલો શોધવાનું છે. L બરાબર 40 વત્તા F1 - F0 એટલે 20 - 12 ચિંતા 2, F1 20 -F0 12 - F2 11 ગુણ્યા H 10 તો 40 - 20 - 12 8 2 2 40 - 20 - 40 - 12 - 11 ગુણ્યા 10 એટલે 40 - 8 - 40 - 12 28 - 11 - 10 8 - 10 - 80 28 - 11 - 70 તો 40 - 80 - 70 કરવાના. આપેલ માહિતીનો બોલક 44.7 છે. બોલક Z બરાબર 44.7 છે. મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું.